જામનગરના ધ્રોલમાં ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહમાં સાંસદ સી આર પાટીલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર સંગીવીની પ્રેરક ઉપસ્થિતિ. જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશની રક્ષા કરી. સાંસદ સી આર પાટીલ. ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાના અંતિમ દિવસે સંસદ સી આર પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ છેલ્લા 3 માસમાં સરકાર અને પોલીસ તંત્રએ નક્કર કામગીરી કરી આ બધીને સમાજમાંથી દૂર કરવાની કામગીરી અભિયાનના રૂપે હાથ ધરી છે. ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડનારા દરેકને સાથે મળીને જવાબ આપવા ગૃહમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું અને ભવિષ્યમાં સૌરાષ્ટ્રનું ખમીર જળવાય તે રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો સમાજ, સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યનો વિકાસ થશે તેમ ઉમેર્યું હતું. ભૂચર મોરીની શૌર્યભૂમિ પર ઉપસ્થિત રહી ધન્યતા અનુભવું છું તેમ જણાવી સંસદ સી આર પાટીલે કહ્યું હતું કે જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી છે ત્યારે રાજપૂત સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશ અને દેશના લોકોની રક્ષા કરી છે અને આ પરંપરા રાજપૂત સમાજ આજે પણ જાળવી રહ્યો છે તે ગૌરવની બાબત છે. આવનારી પેઢી સુધી શહીદ વીરોની શૌર્યગાથા પહોંચે તે માટે કરેલ શૌર્યકથા સપ્તાહના આયોજન બદલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજાને સંસદોએ આ તકે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્ષત્રિયોનો ઇતિહાસ દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, પીટી જાડેજા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા તથા મેઘજીભાઈ ચાવડા, મેયર મતિબીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કકથરા, રાજભા જાડેજા, પ્રવીણસિંહ જાડેજા, દીપકસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. ટેક્સટાઇલમાં કાપડ ઉપર 5% GST વધારીને 12% એક પ્રપોઝલ ચાલતી હતી. હું દર્શનાબેન જરદોશ, હર્ષભાઈ સંઘવી, અમે બધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ રજૂઆત કરી હતી અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીને પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ 2 દિવસ પહેલાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ એમણે પણ લેખિત રજૂઆત કરી હતી કે કાપડ ઉપર 5% GST રાખવી જોઈએ. આજે આદરણીય પ્રધાનમંત્રીનો અમે આભાર એટલા માટે માનીએ છીએ કે એમણે અમારી જે માંગણી હતી એ યથાવત રાખી છે, જેના કારણે કાપડ ઉદ્યોગને ખૂબ સરળતા રહેશે અને કાપડ ઉદ્યોગમાં જે એક ભયનું વાતાવરણ ફેલાયું હતું એ દૂર થશે.